आज हूँ तमने धोरण चार प्रथम सत्र गणित विषय में टीक 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 ए प्रकरण की समझ आपीश। तमने बधाने खबर है कि कोरोना अंतर्गत शालाओ बंद है, शिक्षण नहीं, माटे हूँ तमने गणित विषय में टीक 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 प्रकरण विषय समझ आपीश। तमने खबर है कि टीक 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 अवाज क्यारे आवतो होय छे, ज्यारे तमे घड़ियाळ में जोता होय त्यारे। घड़ियाळ में ज्यारे नानो काटो होय, सेकंड काटो ए धीमे धीमे ज्यारे चालतो होय त्यारे एमां अवाज आवे छे टीक टीक टीक। तो तमारे बधा बाळकोए घड़ियाळ में जोता पहेला शीखवानुं छे। अहींया तमने घड़ियाळ बतावामां आवी छे। हवे आ घड़ियाळ छे मैं दोरेली छे, तेमां नानो काटो छे ई कलाक काटो छे अने मोटो काटो छे मिनिट काटो छे। तमने सौ प्रथम बाळकोने खबर होवी जोईए के घड़ियाळनी अंदर 12 अंको लखवामां आवे छे। एक एटले 5 मिनिट, बे ऊपर काटो होय तो 10 मिनिट, 3 ऊपर होय तो 15 मिनिट, 4 ऊपर होय तो 20 मिनिट, ए रीते 12 સુધી જ્યારે કાટો પહોંચે ત્યારે 60 મિનિટ પૂર્ણ થાય છે। હવે ટ્રેનના સમયપત્રકની અંદર આપણે 24 કલાકનો સમયગાળો દર્શાવવામાં આવે છે। તો 24 કલાક કઈ રીતે થાય એ તમારે જાણવું હોય તો 12 પછી શું આવે તો કે 13, તો 1 એટલે 13, 2 એટલે 14, 3 એટલે 15, 4 એટલે 16, 5 એટલે 17, 6 એટલે 18, 7 એટલે 19, 8 એટલે 20, 9 એટલે 21, 10 એટલે 22, 11 એટલે 23, 12 એટલે 24। આ પ્રમાણે તમારો સમય પૂરો થાય છે। હવે બાળકોને જ્યારે ઘડિયાળમાં જોતા શીખવું હોય ત્યારે સૌ પ્રથમ તમારે પહેલા કલાક કાંટો જોવાનો। કલાક કાંટો એટલે નાનો કાંટો। નાનો કાંટો કેટલા ઉપર છે તો કે અહીંયા 3 ઉપર દર્શાવવામાં આવેલો છે। હવે 3 ઉપર નાનો કાંટો હોય ત્યારે 3 કલાક, અને મોટો કાંટો 12 ઉપર છે એટલે 60 મિનિટ પૂર્ણ થાય છે, એટલે ઘડિયાળમાં પૂર્ણ 3 વાગ્યા છે। એ જ રીતે જો નાનો કાંટો 1 ઉપર, મોટો કાંટો 1 ઉપર હોય તો 3 કલાક અને 1 એટલે 5 મિનિટ, એ રીતે સમયગાળો દર્શાવવામાં આવે છે। હવે આપણે અહીંયા જોઈએ ચેપ્ટર ગણિતની અંદર તમને દર્શાવવામાં આવેલું છે કે પંકજ અને સાનિયા છે એ બંને મિત્રો વાતો કરી રહ્યા છે। હવે પંકજ એમ કહે છે કે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે, જ્યારે સાનિયા કહે છે કે મારાએ શાળાએ પહોંચવા માટે માત્ર 2 મિનિટ ચાલવું પડે છે। બંને વચ્ચે ચર્ચા થઈ છે, જ્યારે સાનિયાને ઘડિયાળમાં જોતા આવડતું નથી એટલે આ ઘડિયાળની અંદર 7 કલાક પૂર્ણ બતાવે છે, જ્યારે આ ઘડિયાળમાં 7 કલાક અને 10 મિનિટ બતાવે છે। બે કાંટો હોય એટલે 10 મિનિટ થાય, એ શીખેલું છે તમે। તો બે કાંટો છે સામિયાને ખબર ન હતી એટલે એણે એવું કહ્યું કે 7 કલાક અને 2 મિનિટ, ખરેખર 2 મિનિટ નહીં, 2 એટલે 10 મિનિટ થાય। ત્યાર પછી અહીંયા બંને એ ચર્ચા કરે છે, ત્યારબાદ અહીંયા એક ચીકુ, બિન્ટુ અને પિંકી ત્રણની વાર્તાલાપ આપવામાં આવેલો છે, અને ત્રણે ત્રણને ઘડિયાળમાં કોને ઘડિયાળમાં જોતા આવડે છે એ આ કોષ્ટક ઉપરથી નક્કી થાય છે। તો ચીકુ, બિન્ટુ અને પિંકી છે એમાં 3 વાગ્યા એમ પિંકી કહે છે, એટલે પિંકી સાચી છે, 3 વાગ્યા છે એમ પિંકીને, પિંકીને આ કોષ્ટક ઉપરથી જોતા એવું લાગે છે કે પિંકીને ઘડિયાળમાં જોતા આવડે છે। જ્યારે 5 અને 6ની વચમાં નાનો કાંટો હોય ત્યારે 5 કલાક અને 7 છે એટલે 35 મિનિટ કહેવાય એ ઘડિયાળમાં સાચું બતાવે છે। એવી જ રીતે ત્યાર પછીના પેજ ઉપર 6 ઘડિયાળ આપવામાં આવેલી છે, એ ઘડિયાળ જોઈને બાળકે એમાં કાંટા દર્શાવવાના છે। અહીંયા જોઈએ આપણે કે 6 કલાક અને 40 મિનિટ બતાવે છે, તો 6 કલાક એટલે 30 મિનિટ ઉપર જ્યારે મિનિટ વહી જાય ત્યારે નાનો કાંટો છે એ 6 અને 7ની વચમાં થોડો દર્શાવવાનો, કારણ કે મિનિટ 30 મિનિટ ઉપર જ્યારે મિનિટ થાય ત્યારે નાનો કાંટો સહેજ ખસે છે, એટલે 6 અને 7ની વચમાં નાનો કાંટો, અને જ્યારે મિનિટ કાંટો છે એ 40 એટલે કે 8 ઉપર 40 મિનિટ થાય, જે તમને અહીંયા દર્શાવવામાં આવે છે કે 8 ઉપર કેટલી મિનિટ થાય છે તો કે 40 મિનિટ, એટલે 8 40 મિનિટ થાય એટલે મોટો કાંટો 8 ઉપર રાખવામાં આવે છે। ત્યાર પછીના પેજમાં આપણને 3 ચિત્રો આપવામાં આવેલા છે। પહેલું ચિત્ર છે કે 1 લિટર દૂધ ગરમ કરવું,
तो तमारे अंदाज करवानो, कारण के घरे अपना मम्मी जयरे दूध गरम करता हो तो अंदाज आपवानो छे के 15 मिनिट में दूध गरम थई जाय। पछी नावानी जे डोल छे ते डोल भराता केटली समय लागे तो के 5 मिनिट, जेवू पाणी आवतुं होय ए प्रमाणे लागे। तमारो रूम वाड़ता नानो रूम होय तो 10 मिनिट में आपणने साफ थई जाय। त्यार पछीना पेज उपर आपणने आपवामां आवे छे के तमारी आजूबाजू जोवा मळती एक कलाकमां पूर्ण थती प्रवृत्तिनी यादी बनावो। एटले तमारे अंदाज आपवानो छे के तमे एक कलाक एटले के 60 मिनिट, एक कलाक एटले 60 मिनिट थाय जे तमने अहीं दर्शाववामां आपेलुं छे के 60 मिनिटमां तमे कई क्रिया करी शको तेनी यादी आपणे आपवानी छे। तो 60 मिनिटमां मंदिरे जवुं, घरनी साफसफाई करवी, होमवर्क करवो, नास्तो बनावो, चित्र बनावो, आ तमाम प्रकारनी प्रवृत्ति आपणे एक कलाकमां करी शकीए छीए। त्यार पछी एक कोष्टक आपवामां आवेलुं छे तमने अहींया। एक કોષ્ટકની અંદર જાન્યુઆરી થી આખા ડિસેમ્બર સુધીના મહિનાના નામ આપેલા છે। એટલે તો સૌપ્રથમ બાળકોને અંગ્રેજી મહિનાના નામ આવડવા જરૂરી છે। જાન્યુઆરી થી ડિસેમ્બર અંગ્રેજી મહિનો અને ગુજરાતી મહિનાના નામ બાળકોને આવડે એટલે તમને સરળતાથી ગણતરી કરતા આવડે। મેં તમને અહીંયા એક વસ્તુ આપેલી છે કે નીચેની તારીખ કઈ રીતે લખી શકાય, કે તમને જો મહિનાના નામ આવડતા હોય 5મો મહિનો, 6ઠો મહિનો તો તમને દર્શાવી શકાય। અહીંયા તમને કોષ્ટક આપેલા છે, એમાં મુન્નીની આખી માહિતી આપવામાં આવેલી છે। તો સૌપ્રથમ આ પુસ્તકના પેજ આપેલા છે એમાં કયું પુસ્તક છે જે પ્રથમ ક્રિયા કરે, તો આપણે વાંચીએ તાજ આપણને અંદાજ આવી જાય છે કે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી એટલે સૌપ્રથમ એ આવે। ત્યાર પછીનું કયું કોલમ આવે તો કે 5મી સપ્ટેમ્બરે 2005 મુન્નીએ કેળું ખાધું। ત્યાર પછી 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો। ત્યારબાદ 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી। ત્યાર પછી કે 20 નવેમ્બર 2005 મુન્ની ભાખોડિયા ફેર ભરતી થઈ એટલે કે ચાલતી થઈ। 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી। એ જ રીતે તમને મુનિનો જીવનકાળ છે એ અહીંયા તમારે ઉપરના કોષ્ટકમાંથી જોઈ નીચે લખીને બતાવવાનો છે। ત્યાર પછી આપણને દર્શાવવામાં આવે છે કે અપ્પુ હાથીના દાદા 95 વર્ષના છે, જ્યારે ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષના છે અને રાણીના દાદાજી 70 વર્ષના છે। આ 3 ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય કે નીચેના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવાના છે, તો કે અપ્પુના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે, કેટલા મોટા છે એની ગણતરી કરતી વખતે અપ્પુના દાદાની ઉંમર 95 વર્ષ છે અને રાણીના દાદાની ઉંમર 70 વર્ષ છે, ત્યારે બેયની તમારે તફાવત શોધવો પડે। જેમ કે દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે, તો કે 25 વર્ષ। એ જ રીતે શું ચૂચોના દાદાજી ક્યારે અપ્પુના દાદાજી જેટલા વૃદ્ધ થશે, તો કે ના, ચૂચો ઉંદરના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા નાના છે, તો કે ચૂચોના રાણીના દાદાજી 70 વર્ષના છે, ત્યારબાદ ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષના છે। તો બેયની બાદબાકી કરીએ ત્યારે તેનો જવાબ મળી જાય, જે આપણે ઉપર જોયું તે રીતે તેની બાદબાકી કરવાની। ત્યારબાદ તમને બે અહીંયા પત્ર આપવામાં આવેલા છે, જે પત્ર બતાવે છે કે વાહલી મોટી બેન સબાના, હેલો, તમે કેમ છો, હું અહીં મજામાં છું, મોટી બેન મારી રજાઓ આજથી શરૂ થાય છે, હું મારી નાનીના ઘરે 10/5/18 રોજ જવાનો છું, હું 20/5/18 રોજ પાછો આવીશ, મારી 4/6/18 રોજ ફરીથી ખુલશે, તમારે ક્યારે રજાઓ પડે છે, તમે અહીં ન આવી શકો, આપણે ખૂબ મજા કરીશું, આવજો, અલી। અલીએ પત્ર લખ્યો છે, તેમાં અલીને રોજ જવાની તારીખ અને અલી શાળા ખુલવાની તારીખ એ પ્રમાણે મેં કોષ્ટક આપેલું છે। અહીંયા તમને દર્શાવે છે કે નીચેની તારીખ કઈ રીતે લખાય, 10/5/2018 એટલે કે 10 મે 2018। જો તમને અંગ્રેજી મહિનાના નામ આવડતા હોય તો તમારે 5મો મહિનો કયો થાય એ તમારે ગણતરી કરવી પડે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે,
મેન્યુફેક્ચરિંગ ડેટ 12/2019 એટલે કે ડિસેમ્બરમાં બનેલી છે 2019માં, જ્યારે એક્સપાયરી ડેટ છે 11/2021 એટલે કે 11મા મહિનામાં 2021માં એક્સપાયરી ડેટ થઈ છે. એટલે જો આ તારીખ વહી જાય ત્યાર પછી આ બોટલનો ઉપયોગ કોઈએ કરવો નહીં. અને એની કિંમત છે 220 રૂપિયા. કોઈ પણ વસ્તુ આપણે વાપરીએ ત્યારે તેની ડેટ જોવી જરૂરી છે. એટલે આના ઉપરથી આપણને ખબર પડી જાય કે કયા મહિનામાં બનેલી છે અને કયા મહિના સુધી તેનો આપણે ઉપયોગ કરી શકીશું. ત્યાર પછીના પેજ ઉપર આપણને જો સમયગાળો બતાવવામાં આવે છે કે રેલવે 24 કલાકનો સમય બતાવે, એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે રેલવેનો સમયગાળો છે 24 બતાવે. ટિકિટ હોય તો એમાં પણ તમને આ રીતે સમયગાળો દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે રેલવેના તમારી ટ્રેન ઉપડવાનો સમય 5 કલાક અને 25 મિનિટ હોય તો 5 કલાકને બદલે તમને શું લખેલું હોય તો કે 17 અને 25. એટલે તમારે સમજી જવાનું કે 17 અને 25 એટલે 5 કલાક. અને એમાં AM એટલે સવારનો સમય બતાવે છે, જ્યારે PM એટલે બપોર પછીનો સમય બતાવે છે. એટલે ટિકિટમાં જ્યારે લખેલું હોય AM તો સવારે ટ્રેન ઉપડતી હોય, અને જ્યારે લખેલું હોય PM તો બપોર પછી ટ્રેન ઉપડતી હોય. તમને એવું સરસ આપેલું છે કે ટપુ છે એનો થેલો ભરે છે અને 5 કલાક અને 30 મિનિટની તેની ટ્રેન હોય છે. મેં તમને હમણાં જ બોર્ડ ઉપર બતાવ્યું કે 5 અને 30 એ સવારની ટ્રેન હતી, અને જ્યારે ટપુને ખબર નહોતી કે આ ટ્રેન બપોર પછીની છે તો એને ખબર ન પડી, પણ બપોર પછી અપુ છે ટપુ એ ત્યાં જાય છે તો ટ્રેન વહી જાય છે. એટલે ખાસ AM અને PM ટિકિટની અંદર જ્યારે આપણે ટિકિટ બુક કરાવીએ ત્યારે જોઈ અને જવું. ત્યાર પછી અહીંયા એક સમય બતાવવામાં આવેલો છે, એક ચિત્ર છે, એની નીચે એક કોષ્ટક બતાવવામાં આવેલું છે કે બપોરના 1 કલાક એટલે તમારી ઘડિયાળમાં 1 વાગ્યો હોય, જ્યારે 24 કલાક ઘડિયાળનો સમય એટલે કે 13 કલાક અને પાછળનો સમય છે મિનિટ બતાવે છે. એટલે મેં તમને અહીંયા ઘડિયાળમાં બતાવેલું છે કે 1 કલાક એટલે 24 કલાક પ્રમાણે કેટલો સમય દર્શાવે તો કે 13. એ જ રીતે 10 કલાક હોય તો 24 કલાક પ્રમાણે 22 એવો સમયગાળો દર્શાવે છે.
અહીંયા તમને સાંજના 6 કલાક લખેલું હોય તો 12 પછી એ 6 ઉમેરો એટલે કે 12 માં 6 નાખીએ એટલે 18 કલાક થાય એ રીતે તમે યાદ પણ રાખી શકો છો ત્યાર પછીના પેજ ઉપર આપણને બતાવવામાં આવે છે જ્યારે એમાં AM અને PM ની સમજ દર્શાવેલી છે AM એટલે બાળ મિત્રો યાદ રહી ગયું ને કે સવારનો સમયગાળો જ્યારે PM એટલે બપોર પછીનો સમયગાળો હવે આમાં એવું દર્શાવવામાં આવેલું છે કે સૂર્ય ઉગવાનો સમય અને સૂર્ય આથમવાનો સમય તો બાળ મિત્રો સૂર્ય ઉગવાનો સમય દરરોજ એક સરખો હોતો નથી કેલેન્ડરના પ્રમાણે તમે જોવો તો કેલેન્ડરમાં બતાવેલું હોય છે રોજે રોજનો સમયગાળો જુદો જુદો હોય છે હવે તમને ટીક 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 આખા ચેપ્ટરની સમજ આપ્યા પછી હું તમને આમાં ઘડિયાળમાં જોતા શીખડાવું છું જે મારી પાસે અત્યારે ELM હાજર છે હવે બાળકોને જો ઘડિયાળમાં જોતા શીખવું હોય તો સૌ પ્રથમ કલાક કાંટો અને મિનિટ કાંટાની પહેલા સમજ મેળવવી પડે આ કલાક કાંટો છે અને આ મિનિટ કાંટો છે હવે જ્યારે આપણે જોઈએ કે કલાક કાંટો અને મિનિટ કાંટો હું તમને એમ કહું ચાલો બાળકો અહીંયા આવી અને મને ઘડિયાળમાં 5 વાગ્યા હોય એવો સમય બતાવી જાઓ એટલે બાળક આવે તો કે સૌ પ્રથમ નાનો કાંટો લેવાનો 5 કલાક ક્યારે પૂર્ણ થાય તો કે 12:60 મિનિટ થાય એટલે અહીંયા ઘડિયાળમાં 5 વાગ્યા હોય એ જ રીતે હું તમને એમ કહું કે 5 કલાક અને 30 મિનિટ બતાવું ત્યારે તમારે 5 કલાક તો નાનો કાંટો 5 અને 30 મિનિટ ક્યાં થાય તો કે 6 તો 30 મિનિટ એટલે કે 5 કલાક અને 30 મિનિટ એટલે 5:30 વાગ્યા કહેવાય આ જ રીતે જો 30 ઉપર મિનિટ બતાવવામાં આવે ત્યારે તમારે મિનિટ કાંટો સહેજ ખસે છે તો એ જ રીતે હું તમને 6 કલાક અને 40 મિનિટ બતાવવાનું કહું તો તમારે 6 કલાક એટલે નાનો કાંટો 6 ઉપર લઈ જવાનો પણ એવું મેં કહ્યું છે કે જ્યારે 30 મિનિટ પૂર્ણ થાય એટલે નાનો કાંટો સહેજ ખસે છે ત્યારે થોડો ખસેડવાનો ત્યારબાદ 40 મિનિટ એટલે 8 ઉપર એટલે 6 કલાક અને 40 મિનિટ દર્શાવાય છે આ રીતે તમે બધા ઘરે થોડો પ્રયત્ન કરજો ઘડિયાળમાં જોતા શીખજો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ટીચરને પૂછી શકો છો અને આ મારો વિડીયો છે જે હું યુટ્યુબ BRC જામકંડોળામાં મૂકું છું જ્યારે પણ કોઈ પણ તકલીફ હોય ત્યારે તમે આ વિડીયો જોઈ શકો છો નમસ્કાર